गुड मॉर्निंग फ्रेंड्स, एडवर्ब क्लॉज ऑफ कॉन्ट्रास्ट सीखिया पछी हवे आपणे शीखवा जई रहीए छीए एडवर्ब क्लॉज ऑफ रिजल्ट। एडवर्ब क्लॉज ऑफ रिजल्ट, व्हाट इज द मीनिंग ऑफ रिजल्ट? सब कोईने खबर छे કે કોન્ટ્રાસ્ટ નો આપણે ગુજરાતી કર્યું તેમ રિઝલ્ટ નું ગુજરાતી શું થાય? પરિણામ, પરિણામ દર્શક। વેરી ઈઝી, તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં યુઝ ટુ અને રિમૂવ ટુ બરોબર એ શીખા હશો, એનો જ આ એક ભાગ છે। હવે અહીંયા બે વસ્તુ આપણે શીખવાની છે, એક તો સો ધેટ અને બીજું ટુ। એમાં પહેલા આપણે સો ધેટ ઉપર જઈએ, એનો ગુજરાતી નથી કરવું છતાં તમને સમજાવવા માટે કે સો ધેટ નો ટ્રાન્સલેટ કરો તો તેથી એવો અર્થ થાય। પરિણામ દર્શક બે વાક્યોને જોડવા માટે સો ધેટ નો ઉપયોગ થાય। જસ્ટ એક્ઝામ્પલ કે તમે સખત મહેનત કરી તેથી સારા માર્ક્સ લઈ આવ્યા, સારા માર્ક્સ લઈ આવ્યાનું કારણ શું? સખત મહેનત કરેલી હતી તેથી। સખત મહેનત કરી એટલે પરિણામ શું આવ્યું? તો કે સારા માર્ક્સ। એ ઝડપથી દોડીને ગયો, મતલબ કે બસને પકડી શક્યો, બસ મિસ ન થઈ, બરોબર? એવું કંઈ પણ કે પરિણામ દર્શક વાક્ય બતાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય। એની વાક્ય રચના વેરી ઇઝી છે। સો અને ધેટની વચ્ચે શું આવી જાય? વિશેષણ આવી જાય, એકદમ સરળ છે। હું તમને અહીંયા એક સેન્ટેન્સ સમજાવું છું, અહીંયા એક વાક્ય આવો, વધારે પડતો ટફ નથી કરવા માંગતો, એટલે નહીં તો પહેલા તમને સેન્ટેન્સ એટલે કે અહીંયા હોય ને, રામ ઇઝ વેરી પુઅર, હી કેન નોટ વિશેષણની વચ્ચે તો મુખ્ય વાક્ય કયું થયું? રામ ઇઝ વેરી પુઅર, તો વિશેષણ કયું છે? પુઅર। વેરી, રિયલી, ઇનડીડ એવા શબ્દને કાઢી નાખવાના હોય અને આને કાઢી નાખવાના, એટલે આમ થશે કે રામ ઇઝ સો પુઅર ધેટ, રામ ઇઝ સો પુઅર ધેટ હી કેન નોટ બાય અ બાઇક। કે રામ ખૂબ જ ગરીબ છે તેથી એ બાઇક ખરીદી શકતો નથી। સો ધેટ વિશેષણ કે ક્રિયા વિશેષણની વચ્ચે તમને એક્ઝામમાં કેવી રીતના પૂછાય એ તો જસ્ટ તમને સમજાવવા માટે આપણે બીજા સેન્ટેન્સ પણ લઈએ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવશે। પણ અહીંયા તમને એક્ઝામમાં આમ પૂછાશે, બ્રેકેટમાં શું આપેલું હશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ। એક્સપ્રેસિંગ રિઝલ્ટ મતલબ સો ધેટ અથવા ટુ 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 બે મતલબ અહીંયા તમને અર્ધો વાક્ય આપી દીધેલો છે, રામ ઇઝ સો ફેટ ધેટ, તમારે સો અને ફેટની ધેટની વચ્ચે શું આવી ગયું? ફેટ, વિશેષણ આવી ગયું। હવે ધેટ પછી શું આવે તો યાદ રાખજો, ધેટ પછી હંમેશા નવું વાક્ય આવે। નવું વાક્ય આવે મતલબ કે આખે આખું કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, વધારાના શબ્દો, બીજું કઈ છે કે ઓળખ દર્શક, જેટલું પણ વાક્ય હોય આવી શકે। હવે એ વાક્ય તમારે તમારી કલ્પના શક્તિથી બનાવવાનું છે। રામ ઇઝ સો ફેટ, રામ ખૂબ જ જાડો છે તેથી, તેથી શું? ઝડપથી દોડી નહીં શકે, પેલું ઇનામ નહીં મેળવી શકે। તમને જે વિચાર આવે એ વિચાર તમારે લખવાનો, રામ ઇઝ સો ફેટ ધેટ, રામ સોરી રવિ ઇઝ સો ફેટ ધેટ, તો રવિ એટલે શું થશે? હી। હવે તમારે, હું તમને એક ઇઝી આઈડિયા આપું છું, એ જરૂરી નથી કે એને જ ફોલો કરવા, પણ આગળનો વાક્ય વર્તમાન કાળ છે ને, તો પહેલા અહીં તમારે કરતા મૂકી દીધો હી, કોને કોને વિચારીને તમે મૂક્યું છે? રવિને વિચારીને,
તો હી પછી કઈ પણ વિચાર્યા વગરનો કેન નોટ મૂકી દીધો. રવિ ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ, એ સો નહીં કરી શકે. તો તમે મેં સર દોડી નહીં શકે. તો કે હી કેન નોટ રન ફાસ્ટ, એ ઝડપથી દોડી નહીં શકે. આ ભૂતકાળ હોય તો ગુડ નોટ મૂકી દો, એટલે કહો યુ વર્ક્ડ સો હાર્ડ ધેટ, તમે સખત મહેનત કરી હતી તેથી યુ કુડ નોટ. જો કુડ શું કામ કહ્યું તો કે આ ભૂતકાળ છે એટલે કુડ, વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ હોય, ભૂતકાળ સિવાય કંઈ પણ હોય તો આપણે શું મૂકે કેન. એ તમને ઈઝી માટે, હા તમે બીજો વિચારો તો વાક્યને કંઈ નેગેટિવ લખવાની જરૂર નથી, પણ તમને સરળ પડી જાય આવડી જાય એટલે. હા કે તમે સખત મહેનત કરી હતી તેથી, તેથી શું સખત મહેનત કરી હતી તો તમે ફેલ નહીં થાવ, નતા થયા બરોબર, ભૂતકાળ છે. યુ કેન નોટ ફેલ ઇન ધ એક્ઝામ. ઓકે, તો યાદ રાખવાનું કરતા કેન નોટ, ભૂતકાળ હોય તો કુડ નોટ, પછી ક્રિયાપદનો મૂળ રૂપ જ મૂકવાનો. તમને ખ્યાલ છે કે મોડલ ઓક્સિલરી પછી હું આવે ક્રિયાપદનો મૂળ રૂપ, એટલે એ તમારે ત્યાં રન ફાસ્ટ લખવું, યુ કેન નોટ વોક ફાસ્ટ લખવું, યુ કેન નોટ હેલ્પ મી લખવું, તમારે જે લખવું હોય, પણ કેન નોટ કે કુડ નોટ પછી ક્રિયાપદનું કેવું રૂપ મૂકી દેવાનું, તમારે મૂળ રૂપ જ મૂકી દેવાનું, યાદ રાખવાનું. દાખલા તરીકે ત્રીજું વાક્ય જો, હી વોઝ સો પુઅર ધેટ, જો પુઅર વર્ડ વાક્ય તમારે આવી ગયા, હિ વોઝ સો પુઅર ધેટ હી, પછી શું પૂછશો તમે, કુડ નોટ, શું કામ કુડ નોટ, અહીંયા ભૂતકાળ છે એટલે, હી વોઝ સો પુઅર ધેટ હી કુડ નોટ બાય ન્યુ બુક્સ, એ ખૂબ જ ગરીબ છે એટલે નવી બુક્સ ખરીદી શકે નહીં. ઓકે, આ રીતે સમજણ, કઈ પણ હી કુડ નોટ બાય અ બાઇક, એમ પણ તમે લખી શકે, તમને જે પણ ઈચ્છા પડી, તમને તમે એક સરળ આઈડિયા એ આપી દીધા કેન નોટ અને કુડ નોટ જ વાપરવાનું, જેથી કરીને તમને વધારે સમજાઈ જાય. કેન નોટ કે કુડ નોટ મૂકો પછી હંમેશા ક્રિયાપદનો તમારે કેવું રૂપ મૂકવાનું, મૂળ રૂપ જ મૂકવાનું, એટલે તમારે કોઈ પ્રશ્ન આવે નહીં. જો ધોની પ્લેટ સો ફાસ્ટ બેટ, ધોની ખૂબ જ ઝડપથી રમ્યો હતો તેથી, હવે અહીંયા ધોની ખૂબ જ ઝડપથી રમ્યો તેથી શું થશે, એનું પરિણામ શું હોય રમ્યો હતો એટલે, તો તમારે અહીંયા ધોની માટે હી લખવું હોય તો આલે હી કુડ નોટ મિસ હિઝ સેન્ચુરી, એટલે તરીકે તમે એમ લખો કે હી કુડ નોટ, શું કામ તો કે ભૂતકાળ છે એટલે હી કુડ નોટ મિસ હિઝ 50, ભારત મેચ હારશે નતો આવ્યું, શું કામ નતો આવ્યું, તો કે ધોની પ્લેડ સો ફાસ્ટ, ધોની ખૂબ જ ઝડપથી રમ્યો હતો તે, અહીં ધોની છે છતાં પણ અહીંયા તમે ઇન્ડિયા લખી શકો, અને હી લખો તો એ પણ લખી શકો, તમારે તમારી કલ્પના શક્તિ, સેન્ટેન્સ હોય હોય ને હોય, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટનું હોય, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટનું હોય છે, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનનું હોય છે, પછી આપણે એક વિડીયો એવો બનાવશું કે જેમાં બધા જ મિક્સમાં લેશું, જોઈએ આપણે કેટલું આ ઓનલાઈન લાંબુ ચાલે છે, એ પ્રમાણે આપણે તમને એકવાર બધા જ પ્રકારના ગ્રામરના ટોપિક શીખવાડી અને પછી તમને એ એ રીતના સેન્ટેન્સને પ્રેક્ટિસ કરશું. હવે અહીંયા જો, અહીંયા રવિ છે, અહીંયા યુ છે, અહીંયા હી છે, અહીંયા ધોની છે, પણ અહીંયા તો કોકોનટ ટ્રી છે, નાળિયેરીનું ઝાડ છે, તો શું કરવાનું, ધ કોકોનટ ટ્રી સો હાઈ ધેટ, તો અહીંયા ઈટ નહીં મૂકાય, શું કરો, કોકોનટ ટ્રી કેવું છે, બહુ ઊંચું છે તેથી, તેથી શું અમે ઝાડ ઉપર ચડી શકતા નથી, હું ઝાડ ઉપર ચડી શકતો નથી, તમે ઝાડ ઉપર ચડી શકતા નથી, ગમે તે લખો, હા
आई केन नॉट चढ़ू એટલે क्लाइम ઓન ઇટ હું એની ઉપર ચડી શકતો નથી યુ કેન નોટ ક્લાઇમ ઓન ઇટ સી કેન નોટ ક્લાઇમ ઓન ઇટ વી કેન નોટ પણ કેન નોટ શું કામ તો કે વર્તમાન કાળ છે કોકોનટ ટ્રી વોઝ સો હાઈ વોઝ હોત તો આપણે શું કરના છે કુડ નોટ એટલે યાદ રાખવાનું કરતા કેન નોટ અથવા કુડ નોટ પછી ક્રિયાપદ નો ભૂલરો પણ એ વિરોધાભાસ દર્શાવતું કંઈ પણ લખવાનો રહે ક્યારે બ્રેકેટમાં શું લખેલું હોય એક્સપ્રેસિંગ રિઝલ્ટ પરિણામ દર્શક હોય ત્યારે તમને એક એમાં એક એ પણ આવે સિન્થેસિસ આવે વાક્ય જોડી અને એક વાક્ય બનાવવાનું માટે અહીંયા આપણે આ વાક્ય લખ્યું જોડીને બનાવ્યું એવું આપણે એક બીજો બનાવીએ દાખલા તરીકે હું તમને અહીંયા બીજો આપું બે વાક્ય છે બે વાક્યને જોડીને તમારે એક વાક્ય બનાવવાનું છે બરાબર તો મહેશ કેન નોટ લોસ હિઝ પ્રાઇઝ મહેશ એનો ઇનામ લોસ ગુમાવશે નહીં હી રન્સ વેરી ફાસ્ટ એ ઝડપથી દોડે છે તો તમારે વાક્ય બનાવવું તો તમે એમ બનાવી દો ને મુખ્ય વાક્યને આગળ લઈ જવાનું હી રન્સ ફાસ્ટ હી એટલે કોણ તો કે મહેશ રન્સ સો ફાસ્ટ ધેટ He cannot lose his prize. એનું ઇનામ ગુમાવશે નહીં કઈ પણ ટૂંકમાં પરિણામ દર્શક વાક્ય પહેલા વાક્ય મુખ્ય વાક્ય એના આધારે પરિણામ દર્શક વાક્ય હું માનું તે શબ્દ તમને સમજાઈ ગયો છે શું કરવાનું છે સો અને થેટની વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ એટલે નામ અથવા ક્રિયામાં અર્થમાં વધારો કરતો શબ્દ એને વિશેષણ એટલે કે એડજેક્ટિવ અને ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ એને મૂકવાનું પછી ધેટ પછી કરતા પછી કેન નોટ કે કુડ નોટ એ આપણું છે અહીંયા વિલ નોટ પણ આવી શકે ડીડ નોટ પણ આવી શકે કંઈ પણ તમને સરળ પડે એટલે મેં તમને એક ફિક્સ આપી દીધું હવે એવું જ બીજું છે એનો અર્થ પણ એ જ થાય ટુ ટુ એનો અર્થ પણ થાય તેથી જ પણ વિશેષણ અને ક્રિયા વિશેષણને બદલે જ્યાં સોધેટ આવતું હતું ત્યાં ટુ ટુ મૂકી દેવાનું જો અહીંયા છે ને આઈ એમ ટુ પુઅર ટુ હવે ધેટ પછી શું આવતું હતું તો કે આખું વાક્ય કરતા ક્રિયાપદ અહીંયા ડાયરેક્ટ શું આવી જાય ક્રિયાપદ નું મૂળ રૂપ આવી જાય દાખલા તરીકે આઈ એમ ટુ પુઅર અહીં છે ને યુ વોઝ સો પુઅર એની જગ્યાએ ટુ પુઅર ટુ અહીં ધેટ ને આ બધું નીકળી જાય કેન નોટ કુડ નોટ ડાયરેક્ટ આવી જાય આઈ એમ ટુ પુઅર ટુ બાય અ બાય હું ખૂબ જ ગરીબ છે તેથી હું બાઇક ખરીદી શકું નહીં ટીઓ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી બીજા કોઈ તમારે એવા ઓળખ દર્શક શબ્દ કે જે કંઈ પણ હોય એને તમારે એની સાથે માટે ઇંગ્લિશ ઇઝ જો અહીંયા પછી આપણે પહેલા આને છોડી દઈએ હમણાં રવિ વોક ટુ સ્લો ટુ રવિ ખૂબ જ ધીમો ચાલતો હતો તેથી ટુ સ્લો ટુ કેચ ધ બસ બસ પકડી શકશે નહીં શું કામ એનો પરિણામ શું કામ નહીં પકડી શકે તો કે રવિ વોક ટુ સ્લો બહુ ધીમો ચાલતો હતો અહીંયા તમે ટુ કેચ ધ બસ ની જગ્યાએ ટુ મિસ ધ બસ લખો તો પણ ચાલે શું કામ તો કે ધીમો ચાલતો હતો એટલે બસ ચૂકી ગયો હતો એનું પરિણામ એ કંઈ પણ ટૂંકમાં પરિણામ દર્શક સેન્ટેન્સ લખવું પડે માય ક્લાસ ટીચર ઇઝ ટુ સ્ટ્રિક્ટ
કે બહુ જ કડક છે તેથી ટુ પાર્ડન અસ પાર્ડન એટલે માફ કરો એ અમને માફ કરશે નહીં ટુ સ્ટ્રિક્ટ ટુ પનિશ અસ અમને સજા કરશે એમ પણ લખો તો યાર ટૂંકમાં ટીઓ ટુ પછી ક્રિયાપદનો કેવો રૂપ યુ વેર ટુ લેઝી યુ વર ટુ લેઝી ટુ ખૂબ જ આળસુ જો તેથી આળસુ હતા ને એના લીધે જ શું થયું ટુ લોઝ ફર્સ્ટ પ્રાઇઝ પહેલું ઇનામ તમે ગુમાવી દીધું ટુ ફેલ ઇન ધ એક્ઝામ એમ લખો તો પણ ચાલે કઈ પણ હવે અહીંયા જો અહીંયા જેમ કોકોનટ ટ્રી હતું એમાં અહીંયા ઇંગ્લિશ છે જો આગળ કર્મ હોય મતલબ કે કોઈ વસ્તુ હોય નિર્જીવ હોય ઇંગ્લિશ ઇઝ ટુ ઇઝી ફોર મી ફોર યુ ફોર હર ફોર અસ કઈ પણ કર્મ વિભક્તિ આપણે એક્ટિવ પેસિવ શીખા આઈ ની મી વી નું અસ હી ની હિમ સી નું હર જે પણ ઇંગ્લિશ ઇઝ ટુ ઇઝી ફોર મી ટુ ફેલ ઇન ઇટ એમ હું ફેલ થઈ શકું નહીં જો યાદ રાખજો ટુ અને ટુ ની વચ્ચે આ વધારાનો ફોર મી ક્યાંથી આવી ગયો આ એટલે કે વાક્યમાં તો છે તો ક્યાંથી આવી ગયું તો કે વાક્યની શરૂઆત કર્મથી થઈ દાખલા તરીકે આપણે અહીં બીજો એક સેન્ટેન્સ લઈએ આ જ વાક્ય લઈએ દાખલા તરીકે કોકોનટ ટ્રી બરોબર છે કોકોનટ ટ્રી ઇઝ ટુ હાઈ પછી અહીંયાથી બાકી છે ધ કોકોનટ ટ્રી ઇઝ ટુ હાઈ કે બહુ ઊંચું છે કોના માટે તો કે ફોર અસ અમારા માટે એટલે કે અહીંયા આઈ તો ફોર મી યુ તો ફોર યુ હી તો ફોર હિમ પછી ટુ ક્લાઇમ્બ ઓન ઇટ એની ઉપર ચડવું અમારા માટે અઘરું છે આ રીતના ટીઓ ટુ પછી શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ધેટ ધેટ પછી શું આવે કરતા પછી આખું વાક્ય કેન નોટ કુડ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ ટીઓ ટુ પછી ક્રિયાપદનું ખાલી મૂળ રૂપ ટીકમાં ટુ પછી ક્રિયાપદથી શરૂઆત થાય અને ધેટ પછી કરતાથી શરૂઆત થાય ટુ ટુ અને સો ધેટ એકદમ ઇઝી છે આ રીતનો તમને સેન્ટ બ્રેકેટમાં તમને શું આપેલું હશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ એવું એક્સપ્રેસિંગ રિઝલ્ટ લખેલું હોય એટલે તમારે સમજી લેવાનું કે સો ધેટ અથવા ટુ ટુ એક્સપ્રેસિંગ સપોઝિશન લખેલું હોય તો એઝ ઇટ એક્સપ્રેસિંગ આપણે આની આગળનો વિડીયો જોયો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લખેલું હોય તો ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર એઝ એ રીતના ટૂંકમાં એડવર્ડ ક્લોઝ ઓફ રિઝલ્ટ એડવર્ડ ક્લોઝ ઓફ સપોઝિશન એડવર્ડ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ આ રીતના ઓકે એકદમ સરળ છે સમજજો અને વિડીયો સાથે હું તમને જે હોમવર્ક આપું એ પણ કરજો ના સમજાય તો પૂછજો બાકી ઘરે રહેજો અને સ્વસ્થ રહેજો ઓકે આવજો.